હવે અમે એક એવી એન્કરની વાત કરી રહ્યા છીએ તમે એને ટીવી સ્ક્રીન પર બહુ જોઈ હશે બહુ બધી ચેનલો બદલી એણે પણ મહેન્દ્રસિંહ ધોની એવું કહેતા કે નાના શહેરમાંથી પણ રાજકુમાર નીકળે છે તો આ છોકરી માટે હું એવું કહું છું કે નાના શહેરમાંથી પણ રાજકુમારી નીકળે છે ગુજરાતના સીમાડે આવેલું શહેર એટલે વલસાડ વલસાડના પત્રકારિત્વ સ્ટાર્ટ કર્યું એન્કરિંગ કર્યું રિપોર્ટિંગ કર્યું કે મારી જેમ બહુ સપના જોવે છે અને એના સપના સાકાર પણ થયા એટલે હું આપને પણ કહું છું કે સપના જોવા જ જોયો દિવસે જુઓ કે રાત્રે જુઓ સપના સાચા પડતા જ હોય છે તે છોકરીએ સપનું જોયું કે હું કેમ મીડિયા લાઇનના મેન શહેર અમદાવાદમાં ન જાઉં અને અમદાવાદમાં આવી પછી તો એણે જે વિકાસની હરણફાળ ભરી છે ભાઈ સાહેબ એની પોતાની કેરિયરની પાછું વળીને નથી જોયું અને ખાસ કરીને જુદી જુદી ચેનલોમાં કામ કર્યા પછી એમની બહુ જ ઈચ્છા હતી કે સર મારે એક આ કામ રહી ગયું છે મેં આપણે કીધું ને મંતવ્ય એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં આવે એને બધાને સારી રીતે સાચવવામાં આવે છે સારી રીતે કામ લેવામાં આવે છે તો આ છોકરીને અમે એક બહુ સારો કાર્યક્રમ આપ્યો અને મને આજે ગર્વ છે કે એ કાર્યક્રમને એણે સુપેરે સંચાલન કરીને ખૂબ સારી રીતે ચલાવ્યો વાત કરીએ છીએ જોરદાર શ્રી જીજ્ઞા રાજગોર જોશી હું વિનંતી કરીશ વિભાવરી બંને કે જીજ્ઞા સન્માન કરે બસ જીજ્ઞા માટે મને એક વસ્તુ એ પણ કહેવાની ઈચ્છા થાય કે જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી હતી અમદાવાદમાં આમ તો કરિયરની શરૂઆત મારી હૈદરાબાદથી થઈ હતી પરંતુ અમદાવાદથી મારી કરિયરની શરૂઆત થઈ અને એક નિખાલસ ચહેરો એટલે જીજ્ઞા રાજગોર જોશી અને અનારબેનની એક વાત સાથે હું એટલા માટે સહમત થઈશ કારણ કે દરેક વ્યક્તિની એક તકિયા કલામ હોય છે જીજ્ઞા રાજગોર જોશીનું પણ આવું છે બીજાની લીટી લાંબી એટલે આપણી લીટી લાંબી કા માટે આપણે બીજાની લીટી શા માટે ભૂંસવી આપણે કેમ આપણી લીટી જ લાંબી ન કરીએ એટલે કે અહીં આ વ્યક્તિત્વ એવું છે કે જ્યાં કોઈ પણ પ્રકારની જેલસી નથી એ ગમે તેટલો ઉતાર ચઢાવ હોય એ જોઈને પોતાના મનમાં દબાવી રાખે છે પરંતુ તેની અસર તેના કામ ઉપર ન આવી છે ન આવશે આટલા બધા વખાણ મેં પહેલી વાર સાંભળ્યા છે મારા અને હા દીપક સર બહુ જ વખાણ કરે છે આ હું સ્ક્રિપ્ટમાં ક્યાંય નથી પણ તેમ છતાંય હું બોલીશ એટલા માટે બોલીશ કારણ કે આ પ્લેટફોર્મ મારું છે આ મારું ઘર છે આ મારો પ્રસંગ છે અહીંયા બોલવાનું ગર્વ એટલા માટે હોય કે મેં લગભગ એક ડઝન થી વધારે સાહેબો જોડે મારા કરિયરની અંદર કામ કર્યું એટલે તમે વિચાર કરો કે એક સાસુ જોડે કામ કરે ને એટલે પછી એક પીડતા આવી જાય એવી બાર સાસુઓ જોડે કામ કર્યું હોય તો તમે કઈ રીતના વ્યક્તિ બની જાવ એટલે હું બહુ જ ઘડાઈ ગઈ પણ તેમ છતાંય મારા એક ડઝન સાહેબોમાં એક માત્ર એવા સાહેબ મળ્યા દીપક રાજાણી જેમણે મારો સ્વભાવ ને એમનો સ્વભાવ આવો જ હા એ એકસો ની સ્પીડે ભાગે હું 100 ની સ્પીડે ભાગું તો એમણે મને એક જ વાત પહેલી વખતમાં કીધેલી કે જિજ્ઞા આપણે આપણી લીટી લાંબી કરવાની બીજાની ટૂંકી નહીં કરવાની આજ દિન સુધી દોઢ વર્ષ જેવું કામ કર્યું મંતવ્ય ન્યૂઝમાં જે સપના અધૂરા રહી ગયા હતા એ સપનાને પૂરા કરવા માટેનું આકાશ મંતવ્ય ન્યૂઝ મળ્યું અને દીપક રાજાણી સર એ મારી છત બનીને હંમેશા મારી સાથે રહ્યા હવે આગામી સમયમાં મંતવ્ય સાથે હું જોડાયેલી રહીશ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે એટલે એમને જાણ હશે કે મેં મંતવ્યમાં છોડ્યું છે એવું તો હું બોલીશ જ નહીં કારણ કે કભી અલવિદા ન કહેના જેવું મંતવ્ય સાથે મારો સંબંધ છે મંતવ્ય ન્યૂઝ ની સાથે સાથે હવે ઓન ધ સ્પોટ મારો પ્રોગ્રામ એવરી સેટરડે જે આવે છે એ ચાલતું રહેશે હું એમાં આપ સૌની સાથે જોડાતી રહીશ પણ હું મારું પોતાનું એક પ્લેટફોર્મ લઈને આવી રહી છું ઓટીટી પ્લેટફોર્મ હશે જેનું નામ હશે ઝાંસી આ મંચ પરથી પહેલી વખત હું એની જાણકારી આપી રહી છું એ માત્ર મહિલાઓ માટેનું એક પ્લેટફોર્મ છે બિલકુલ દરેક સ્ત્રીમાં એક ઝાંસી છુપાયેલી છે દરેક મહિલાએ આપણે ઝાંસી નામ લઈએ એટલે આપણને છે ને બહુ જ અંદરથી ઉર્જા પ્રાપ્ત થાય તમે ખાલી ઝાંસી બોલો ઘરની દીકરીને કહી દો તું તો ઝાંસી છે તો પણ એ ખુશ થઈ જાય કોઈ પોતાની પત્નીને કહી દે તું તો ઝાંસી છે તો પણ એ ખુશ થઈ જાય પણ ઝાંસીનો મતલબ એટલે આપણે રાણી લક્ષ્મીબાઈને જોઈએ છીએ પણ ઝાંસીનો મતલબ એટલે કે એ બલિદાન એ ત્યાગ એ પ્રેરણા એ જુસ્સો એ જોમ દરેક સ્ત્રી ક્યારેક પ્રેમનું બલિદાન આપે છે ક્યારેક લાગણીનું બલિદાન આપે છે ક્યારેક સમયનું બલિદાન આપે છે એવા ઘણા બધા બલિદાનોથી ઘડાયેલી હોય છે એક સ્ત્રી ક્યારેક એ નથી કહી શકતી કે એણે શું બલિદાન આપ્યું છે એ તમામ મહિલાઓને હું સત્કારવા માંગુ છું આજે મહિલા દિવસનું જ્યારે અહીંયા આયોજન થયું છે મંતવ્યનું મારા પરિવારનું ત્યારે મને અહીંયાથી કહેતા આપ સૌને આનંદ થાય છે આગામી બેથી ત્રણ મહિનાની અંદર આપના મોબાઈલની અંદર એક એપ્લિકેશન આવશે એ એપ્લિકેશન ઝાંસીના નામે હશે અને એમાં તમારા જેવી ઘણી બધી મહિલાઓ જેને રસોઈ જ જાણવી છે એ રસોઈ જાણશે જેને મ્યુઝિકનો શોખ છે એ મ્યુઝિકનો શોખ પોતાનો બતાવશે એવી મહિલાઓ અનારબેન જેવી વિભાવરીબેન જેવી એવી ઘણી બધી મહિલાઓ કે જેનાથી આપણને પ્રેરણા મળે છે એવી મહિલાઓને આપણે પ્લેટફોર્મ આપીશું અમીબેન તો મને જ્યારે મળે ત્યારે અમીબેન એક વખત દૂરથી ખાલી કહી દે જીજ્ઞા બહુ જ બ્યુટિફુલ લાગે છે એટલે હું આમ કહેવાય ને આપણને વધારે ખુશી થાય કે ચલો આવી વ્યક્તિ જે આપણને એક નાનકડી સ્માઈલ કારણ કે દરેક સ્ત્રીને ખાલી એટલું કહી દો ને કે બ્યુટિફુલ લાગે છે એટલે એ ખુશ થઈ જતી હોય છે આપણું સપનું જેવું હોય છે કે આપણને ખાલી કોઈ વ્યક્તિ આપણને સત્કાર કરે આપણને સન્માન આપે અને ઘરમાં એ દરેક વ્યક્તિને સન્માન મળવું જોઈએ વધારે વાતો નહીં કરું કારણ કે હું બહુ વાતોડી છું પણ મળતા રહીશું મંતવ્ય ન્યૂઝ પર ઓન ધ સ્પોટમાં અને એની સાથે આપના મોબાઈલમાં અત્યાર સુધી આટલા વર્ષો સુધી આપના ટીવીમાં મને જગ્યા આપી હવે મને આપના મોબાઈલમાં જગ્યા આપજો થેન્ક યુ સો મચ